નમસ્કાર મિત્રો, હું છું કીર્તન મહેતા અને આપ જોઈ રહ્યા છો આર્ટિસ્ટ ઇઝ મેડ યુટ્યુબ ચેનલ. મિત્રો, તમે જાણો છો કે ટ્રાયના નવા નિયમ પ્રમાણે ટેલિકોમ કંપનીઓમાં અત્યારે જે બદલાવો થઈ રહ્યા છે તેનાથી ટેલિકોમ કંપનીઓમાં તો ભૂકંપ જ આવી ગયો છે. અને મિત્રો, તમને ઘણા બધાએ જોયું હશે કે જીઓ જેવી કંપની, એટલે કે ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિની એક કંપની, તે પણ તમારી પાસે એક એક મિનિટના છ છ પૈસા લે છે. અને મિત્રો, એ વ્યક્તિ જો છ પૈસા લઈ શકતો હોય તો શું બાકીની આ બધી કંપનીઓ તમારા પાસે પૈસા નહીં લે? હા મિત્રો, તો આજે આપણે આ વિડીયોમાં એ જ જોવાના છે કે આ દરેક કંપનીઓ હવે કેવી રીતના પૈસા લેશે અને શું અનલિમિટેડ પ્લાન બંધ થઈ જશે અથવા તો શું આ કંપનીઓ બંધ થઈ જશે. તો મિત્રો, આવો જોઈએ આજનો વિડીયો. તો મિત્રો, તમે ટાઇટલ તો વાંચ્યું જ હશે કે શું આ બધા ફ્રી પ્લાન બંધ થઈ જશે અથવા તો શું આ બધી ટેલિકોમ કંપનીઓ બંધ થઈ જશે. તો મિત્રો, હા, પહેલા વાત એ છે કે જે ટ્રાયના નવા નિયમો નીકળ્યા એના રૂલ પ્રમાણે, એટલે કે ટ્રાયે નિયમો તો ઘણા વખતથી કાઢ્યા હતા, પરંતુ તેનો જે રૂલનો એક કેસ ચાલતો હતો તે 2002થી કોર્ટમાં ચાલતો હતો, એટલે કે આપણા જે સર્વોચ્ચ અદાલતમાં 2002થી કોર્ટમાં કેસ ચાલતો હતો. અને એ કેસનો ચુકાદો એ અત્યારે ઓક્ટોબર એટલે કે 10મા મહિનામાં આવ્યો છે. એટલે કે મિત્રો, 2002નો ચુકાદો 2019ના ઓક્ટોબરમાં મળ્યો અને ફાઇનલી હવે નક્કી થઈ ગયું કે AGR પ્રમાણે દરેકે પૈસા આપવાના રહેશે. એટલે કે મિત્રો, હવે આપણે જોવા જઈએ તો AGR શું છે. મિત્રો, AGR શું છે એ તો હું તમને સમજાવીશ જ, પણ એ પહેલાં આપણે જોઈ લઈએ કે ભારતમાં ટેલિકોમ કંપનીઓ કેટલી છે. હવે મિત્રો, અત્યારે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ચાર કંપની છે, એક તો જીઓ, એક એરટેલ, એક આઈડિયા અને વોડાફોન. કારણ કે આઈડિયા અને વોડાફોન તો ઘણા વખતથી સાથે થઈ ગયા છે, એટલે કે એ બે મળીને એક કંપની, એટલે કે જે બાકી રહ્યું તે BSNL. તો મિત્રો, આમ મળીને જોવા જઈએ તો ચાર જ કંપની છે. પરંતુ મિત્રો, આ જેટલી પણ ટેલિકોમ કંપની છે એ બધાએ ભેગા મળીને સરકારને 90,000 કરોડ રૂપિયા આપવાના છે. એટલે કે મિત્રો, આ જે કેસનો ચુકાદો આવ્યો તે બધો એના પર જ હતું કે જો આ કેસનો ચુકાદો આવે તો આ બધાએ ભેગા મળીને સરકારને આટલા રૂપિયા આપવાના થશે. અને હવે તમને થશે આટલા બધા રૂપિયા એ શાના છે. તો મિત્રો, ટ્રાયનો એક રૂલ એ પણ હતો કે જ્યારે કંપનીઓ એક કંપનીમાંથી બીજી કંપનીમાં કોલ લગાડે છે, એટલે કે એક નેટવર્ક ઉપરથી બીજા નેટવર્ક ઉપર કોલ લગાડે છે, કે ધારો કે એરટેલમાંથી વોડાફોનમાં ફોન લાગ્યો, વોડાફોનમાંથી જીઓમાં ફોન લાગ્યો, એવી રીતના, તો દરેક કંપનીએ એ સામેવાળી કંપનીને 6 પૈસા 1 મિનિટના આપવાના રહે છે. તો મિત્રો, હવે જીઓમાંથી એરટેલ પર કોલ થાય તો જીઓએ 6 પૈસા 1 મિનિટના, એટલે કે જેટલા પણ એના કસ્ટમર છે તે 1-1 મિનિટ જે વાત કરે છે તે પ્રમાણે 6 પૈસા એ કંપનીને આપવાના રહેશે. તો મિત્રો, અત્યાર સુધી તો જીઓ આપતું જ હતું, પરંતુ જીઓએ હવે શું કર્યું કે દરેક ગ્રાહકો પાસેથી માંગવા લાગ્યું. કારણ કે જ્યારે આ કેસનો ચુકાદો ફાઇનલ થયો અને કેસના પૈસા આપવાના થયા છે ત્યારે જીઓ માંગવા લાગ્યું, અને અત્યાર સુધી જીઓ બધું ફ્રીમાં પ્રોવાઈડ કરતું હતું. પરંતુ જીઓ પણ તેના આવા નવા પ્લાન જોડે આવી ગયું છે કે જે પ્લાનથી તમને ઘણા બધા ફાયદાઓ થશે અથવા તો તમને અમુક મિનિટ વાપરવા પણ મળશે. તો મિત્રો, AGR એટલે કે એડજસ્ટેડ ગ્રોથ રેવન્યુ. તો મિત્રો, હવે તમને થશે કે આ શું છે, પરંતુ આ પહેલાં આપણે એ જાણી લઈએ કે અત્યાર સુધી એ દરેક કંપનીઓ કયા નિયમ પ્રમાણે ચાલતી હતી. જ્યારે પણ કોઈ નવું ટેલિકોમ ઓપરેટર બહાર બજારમાં આવે ત્યારે તેણે સરકાર પાસે જવાનું હોય છે અને તેને ટેલિકોમ ઓપરેટર તરીકેનું એક લાયસન્સ લેવાનું હોય છે. સૌ પ્રથમ તો એ લાયસન્સ લઈ લે, ત્યારબાદ તેને એક ફ્રીક્વન્સી આપવામાં આવે છે કે જે ફ્રીક્વન્સી ઉપર એના કોલ જાય, એટલે કે તેનું નેટવર્ક ચાલે, કે આ જ ફ્રીક્વન્સી ઉપર એ લોકોના કોલ આવન જાવન કરશે. અને એના માટે મિત્રો, સરકારે અમુક પ્રકારે રૂપિયા લઈ લેતી હતી, એટલે કે અંદાજિત રૂપિયા કે કોઈ નક્કી કરેલા રૂપિયા લઈ લેતી હતી કે એમાં એ લોકોને લાયસન્સ અને એક ફ્રીક્વન્સી મળી જતી હતી. પરંતુ મિત્રો, હવે એવું થઈ ગયું છે કે આ ચુકાદા પછી દરેક કંપનીએ જેટલું પણ કમાય એમાંથી 4%, 5% એ ગવર્મેન્ટને આપવાનું રહેશે. તો મિત્રો, ગવર્મેન્ટને તો આપવાના રહેશે જ, પરંતુ ગવર્મેન્ટે કહ્યું છે કે AGR એટલે કે તમારું જે કોલના આવન જાવનના રૂપિયા હોય અથવા તો ગ્રાહક જે રિચાર્જ કરાવે કે કોઈ પણ સ્કીમ કરાવે એ બધા જે પૈસા હોય તે જ ફક્ત રેવન્યુ નહીં. મિત્રો, રેવન્યુ એટલે કે આવક, તો એ જ રેવન્યુ એટલે કે એ જ આવકમાંથી નહીં, પરંતુ શું તમારી જમીન છે તો જમીનમાંથી જે ભાડું મળે છે તમને, તમે કોઈ જગ્યાએ કંઈક વસ્તુ ભાડે મૂકી છે, તમે તમારા પૈસા બેંકમાં મૂક્યા છે તે ફિક્સમાં છે, તેમાંથી તમને એક વ્યાજ મળે છે, એ વ્યાજના પણ રેવન્યુ એટલે કે તમારી જે ટોટલ ઇન્કમ છે બધી જ પ્રકારની વસ્તુઓમાંથી કંપનીએ એમાંથી ગવર્મેન્ટને એ 4%, 5% જેવું ચૂકવવાનું રહેશે. એટલે કે મિત્રો, હવે દરેક કંપનીઓ એ ચિંતામાં આવી ગઈ છે. પરંતુ મિત્રો, અત્યારે ઘણા બધાને પ્રશ્ન છે કે જીઓ દરેક કોલ ઉપર એટલે કે નોર્મલ કોલ ઉપર 6 પૈસા લે છે, કે જે બીજા નેટવર્ક પર કરીએ છીએ, તમારે જીઓમાં રહેવું કે નહીં રહેવું. પરંતુ મિત્રો, એક સામાન્ય રીતે જોવા જઈએ તો જીઓમાં રહેવું કે નહીં રહેવું એ તમારા ઉપર છે. કારણ કે તમે જો કોઈ બહારના નેટવર્ક પર બહુ ફોન નથી કરતા તો તમારે કોઈ ટ્રાન્સફર કરવાની જરૂર નથી, પરંતુ શું તમારે ચેક કરવાનું કે દિવસમાં હું બહારના નેટવર્ક ઉપર એટલે કે બીજા નેટવર્ક ઉપર કેટલી વાત કરું છું. એટલે કે મિત્રો, અત્યારે જીઓને છોડીને જે બધી કંપનીઓ છે, એરટેલ છે, આઈડિયા વોડાફોન છે, BSNL છે, એ બધી કંપનીઓ મિત્રો અત્યારે અનલિમિટેડ પ્લાન આપી જ રહી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે ક્યાર સુધી અનલિમિટેડ પ્લાન આપશે.
પણ જ્યાં સુધી આપે ત્યાં સુધી તમે એમાં ટ્રાન્સફર કરાવીને આરામથી એ પ્લાન વાપરી જ શકો છો. પરંતુ મિત્રો, શું હવે એને લીધે આ કંપનીઓ બંધ થઈ જશે અથવા તો શું એ લોકો પૈસા ભરીને છૂટશે તે તો આપણને કાંઈ જ ખબર નથી. તો મિત્રો, આવી જ રીતે આ બધો જે ગોટાળો ચાલી રહ્યો છે તેમાંથી મુક્ત થવા માટે કંપનીઓ કઈ ને કઈ રીતે તો પ્રોસિજર કાઢશે જ. પરંતુ મિત્રો, આપણે એ જોવાનું છે કે શું આ બધી કંપનીઓ બંધ થઈ જશે અથવા તો હવે ખાલી જીઓની જ મોનોપોલી રહેશે, એટલે કે આ બધી કંપનીઓ બંધ થઈ જશે અને જીઓ જ ખાલી આગળ ચાલશે. કારણ કે મિત્રો, જ્યારથી આ બધી કંપનીઓ ખુલી છે, એટલે કે મિત્રો જ્યારથી આ બધી કંપનીઓ ચાલુ થઈ છે, ત્યારથી આ કંપનીઓએ ઘણા બધા રૂપિયા આપવાના છે. પરંતુ મિત્રો, મુકેશ અંબાણીની કંપનીએ રિલાયન્સ જીઓએ ફક્ત 13 કરોડ રૂપિયા જ આપવાના છે. એટલે કે મિત્રો, 13 કરોડ રૂપિયા એના માટે તો કંઈ જ નથી. આમ ફટાક દઈને ચપટી વગાડતા જ 13 કરોડ રૂપિયા તો આપી દેશે અને તે આ ગવર્મેન્ટના એમાંથી મુક્ત થઈ જશે. પરંતુ મિત્રો, શું બીજી જે બધી કંપનીઓ છે તે આ પૈસા ચૂકવી શકશે કે નહીં? અને ચૂકવશે તો આપણને એવી રીતના જ અનલિમિટેડ પ્લાન ને બધું ચાલુ રહેશે. પરંતુ જો મિત્રો એ લોકોને તકલીફ પડી અથવા તો કંઈ થયું તો કંપનીઓ બંધ પણ થઈ શકે છે. તો મિત્રો, બસ આ જ હતી આજની માહિતી. જો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો. જો આપને અમને કંઈક જણાવવું છે તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મિત્રો, તમે જો ચેનલ પર નવા આવી ગયા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી દબાવજો, જેથી અમારા દરેક વિડીયોની અપડેટ તમને મળતી રહે. મિત્રો, મારા દરેક કેમેરા ગેર્સની જે પ્રોડક્ટ છે, હું જે કેમેરા જે લેન્સ બધું યુઝ કરું છું મારા વ્લોગમાં, મારા વિડીયોમાં અથવા તો મારા કોઈ પણ વિડીયોમાં, અને તમે જો એમાં ઇન્ટરેસ્ટેડ છો તો દરેકની લિંક અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તમે કોઈ પણ વસ્તુ જોઈ શકો છો. તો મિત્રો, મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.